దర్శనం మందహాసరుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచేంతయే. ఓం అవతారిణే శ్రీ స్వామి నారాయణాయ నమో నమః. శ్రీ సహజానందాయ నీలకంఠాయ చ నమో నమః. శ్రీ గురుచరణ కమలేభ్యో నమో నమః. బోలో శ్రీ స్వామి నారాయణ భగవానని. శ్రీ హరి కృష్ణ మహారాజని జై. శ్రీ ఘనశ్యామ్ మహారాజని జై. కథా సాంభళనారా బధా జ భక్తోને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિ ચરિત્રામૃત સાગર પૂર છઠ્ઠું તરંગ 31મું. ભગવાન શ્રી હરિ ભદ્રેશી ગામમાં બિરાજમાન છે. ત્યાંથી પરમારુની ટીકરી ટીકર કરીને ગામ ત્યાં પ્રભુ પધારે છે. આ પ્રસંગ આ તરંગમાં આપણે શ્રવણ કરીશું. પુરુષે આયે દૂર હરિ હરિજન કો થંભાય પરમાર કે ચલે દેશ મેં ટિકેર પુર પ્રતિ આય. પુરસે આયે દૂર હરે હરિજન કો થંભાય પરમાર કે ચલે દેશ મેં ટિકેર પુર પ્રતિ આય. ભદ્રેશી ગામથી થોડા દૂર નીકળી ભગવાન શ્રીહરિ જ્યારે આગળ વધ્યા ત્યારે હરિભક્તોને ત્યાં ઊભા રાખી દીધા. પછી પરમારોના પ્રદેશમાં ટીકર નામનું ગામ ત્યાં પ્રભુ પધાર્યા. આ મૂળી પાસેનું નાનું ગામ પરમારોની ટીકર તરીકે ઓળખાય છે. તમને ખબર છે દાદા, ભીખુદાદાએ જોયું છે આ ગામ. જુઓ, આ ગામના સાક્ષી આપણને મળ્યા એટલે મહારાજ મળી ગયા એમ માનીએ આપણે. ટીકર ગામનું તળાવ આવ્યું, અશ્વોને પાણી પાયું. ગામમાં સુતાર જ્ઞાતિના હરિભક્તો હતા, તેમને શ્રીહરિ આવ્યા છે આવા સમાચાર મળ્યા. ભક્તોના હૃદયમાં આનંદ છવાઈ ગયો. આજ આનંદ, આજ ઉમંગ, આજ કંચન વર્ષે મેહ. આપણા લોક સાહિત્યમાં કેવું સરસ લખ્યું, માણસને જ્યારે પ્રિય વ્યક્તિ મળે છે ને, પ્રિય નહીં પ્રિયતમ વ્યક્તિ, અત્યંત પ્રિય વાલામાં વાલી વસ્તુ, એ વાલા લાગો છો વિશ્વ આધાર રે કે સગ પણ તમ સાથે. હે વાલા લાગો છો વિશ્વ આધાર રે સગ પણ તમ સાથે. વાલામાં વાલી વસ્તુ જ્યારે માણસને મળે ને, પ્રિયમાં પ્રિય પાત્ર જ્યારે માણસને મળે ને, ત્યારે માણસની પ્રસન્નતા સીમા બહાર હોય છે. આજ આનંદ, આજ ઉછરંગ, આજ કંચન વરસ્યા મેહ. આકાશમાંથી સોનાનો વરસાદ વરસતો હોય ને, અસંભવ છે ને આ તો, આવું લાગે. માણસનું મન જ્યાં મળી ગયું હોય ને, માણસનું મન જ્યાં ભળી ગયું હોય ને, ત્યાં આવું દ્રશ્ય ઉભું થાય છે દાદા. ચાર મિલે 64 ખીલે, 20 રહે કર જોરી, ભક્ત સે યદી ભક્ત મિલે તો પુલકિત 7 કરોડી. વિચારો, 7 કરોડ રૂવાડામાં આનંદ છમાય. આવો આનંદ માણસના અંતરમાં અંગે અંગમાં વ્યાપી જાય. આપણને પૂજ્યપાદ ગુરુજી પધાર્યા, કેટલો આનંદ થયો. આપણને એમ લાગે છે
જાણે આપણે આપણા જીવનમાં એક બહુ મોટી કમાણી કરી લીધી, કેટલો બધો એ રાજીપો. આજે ભીખુદાદા વાત કરતા હતા, બધું સૂનું લાગે છે દાદા. હે, આજે ખરેખર દાદા મને આમ જરાય ગમતું જ નથી એમ કહું તોય ચાલે, આ કથા કરું છું પણ મૂળ વિનાની કહી શકાય ને. મોટા પુરુષ જ્યારે પધારે છે, ચોક્કસ ભગવાન અને ભગવાનના મોટા એકાંતિક સત્પુરુષો, એ સહુ જનને કરવા છે સુખી રે નથી, રાખવા કોઈને દુખી રે, સહુ જીવની લેવી છે સંભાળ રે, એ હરથે આવ્યા છે દયાળ રે, એહ અર્થે આવ્યા છે દયાળ રે. જીવ પ્રાણી માત્રને સુખ આપવાને માટે મહારાજ અને મોટા પુરુષ આ પૃથ્વી ઉપર પધારે છે. કરુણઃ ભગવદ ભક્તઃ પૂર્ણ કામઃ અપેક્ષિતો વિચરંતિ જીવાનાં કલ્યાણાય મુમુક્ષુણાં, કલ્યાણાય મુમુક્ષુણાં. માટે ભક્તો બસ મહારાજમાં ને મોટા પુરુષમાં આપણું મન મેળવી દઈએ. ભીખુ દાદા, ભૌતિક વિજ્ઞાન એવું માને છે આ દુનિયામાં કોઈ માણસ પ્રેમ વિના જીવી ન શકે. કોઈકનું માનવું છે આ દુનિયાની મોટી તાકાત પૈસા છે, કોઈકનું એવું માનવું છે આ દુનિયાની મોટી તાકાત પાવર એટલે સત્તા છે. પણ આ દુનિયાની શાસ્ત્ર પ્રમાણે અને લોકોના અનુભવ પ્રમાણે સાચી તાકાત હોય તો પ્રેમ છે દાદા. કઈ તાકાત છે? પ્રેમ. તકલીફ એટલી છે, પ્રેમ દરેકના હૃદયમાં છે. દરેક જીવ પ્રાણી માત્રના હૃદયમાં પ્રેમ છે એટલે પ્રાણ છે. પ્રેમ નીકળી જાય તો પ્રાણ પણ નીકળી જાય. જે માણસને કોઈ પણમાં પ્રેમ ન હોય આ દુનિયાની કોઈ પણ વસ્તુ કે વ્યક્તિમાં, તો શું કરશે ડિસિઝન? એ આત્મહત્યા કરવાની જરૂર પણ નહીં રહી દાદા, એના પહેલા જ શું જીવીન કામ છે. અરર, મેં દાખલાઓ જોયા છે. વડોદરામાં એક બહુ સારા સત્સંગી હરિભક્ત, એ સત્સંગી હરિભક્તના ભાઈ કેલિફોર્નિયામાં રહી, અમે વડોદરા હતા, ઇન્ડિયા હતા, બંને ભાઈમાં આત્મીયતા પણ એટલી, સંપ પણ એવો, સત્સંગ પણ એવો, સમૃદ્ધિ પણ ભગવાનની આપેલી એટલી. પણ થયું શું, કેલિફોર્નિયાવાળા ભાઈ અચાનક હાર્ટ એટેકમાં મૃત્યુ પામ્યા. એ સમાચાર ફોનમાં બીજા ભાઈએ ત્રીજા ભાઈને કહ્યા. ત્રીજા ભાઈને અતિશય હેત હતું, સાંભળી વાત હજી પૂરી થાય એ પહેલાં તેનું જીવન પૂરું થઈ ગયું. એક ભાઈને હાર્ટ એટેકે માર્યા, બીજા ભાઈને કોણે માર્યા? પ્રેમે. પ્રેમ ગલે અતિ સાકરે યા મે દોન સમાય. પ્રેમની ગલી અતિ સાંકડી છે, એમાં બે વસ્તુ નથી આવતી. મુસીબત આ છે, પ્રેમ છે દરેક પ્રાણી માત્રમાં છે, પણ ક્યાં છે? પદાર્થમાં છે, પૈસામાં છે, પ્રતિષ્ઠામાં છે, બરાબર. આ દુનિયાના પામર પુરુષોમાં છે, પણ એ પ્રેમ જો પરમાત્મામાં થાય ને, સંતમાં થાય ને. ગુણાત્યાનંદ સ્વામી બેઠા હતા અને એવામાં મંદિરની પાછળ ઘોડશાળા હશે, એ ઘોડશાળામાં ઘોડીઓ હણેણાટી કરવા લાગી, એવો અવાજ થઈ ગયો, એવો અવાજ થયો. એટલે હરિભક્તો બે ઊભા થયા, જોઈને પાછા આવીને બેસી ગયા. સ્વામીએ કીધું કે કેમ આ ઘોડી આટલી બધી અવાજ કરે છે? ત્યારે હરિભક્તોએ હસીને વાત કરી કે સ્વામી, એ ઘોડશાળની બાજુમાંથી રાજાનો જાતવાનો ઘોડો નીકળ્યો ને, એટલે આ ઘોડીઓ હણાટી કરવા મળી. સમજી ગયા ને દેશી ભાષામાં તમે?
એ રોડ ઉપર નીકળેલા ઘોડાને જોઈને ઘોડીઓ ખેંચાણી, હણનાટી કરવા લાગી. ત્યારે ગુણાત્યાનંદ સ્વામી સભામાં જોઈને વાત કરી સંતો ભક્તોને કહ્યું, આ ઘોડીને ઘોડામાં કેવો હેડો લાગ્યો છે. હેડો દેશી શબ્દ છે ને, હેત, બરાબર ને. આ ઘોડીઓને ઘોડામાં કેવો હેડો લાગ્યો છે, આવો હેડો જો આ મહારાજમાં અને આ મુક્તોમાં થઈ જાય ને તો બેડો પાર થઈ જાય. હા, આ હેડો તો આપણો બેડો પાર કરે એવો છે. એવા સંત સંસારમાં એ પછી જોતા પણ જડશે નહીં, માટે હળીમળીને હેત કરો તે વિના પાર પડશે નહીં. પ્રેમ એક જ તત્વ છે, જગતમાં થાય તો બંધનનું કારણ બને છે, અને એ પ્રેમ પરમાત્મામાં અને મહાપુરુષોમાં થાય તો મુક્તિનું કારણ બને છે. મેં તમને આ વાત ઘણી વાર સમજાવી છે, પ્રેઝન્ટેશન દ્વારા પણ સમજાવી. ચાવી એક જ તાળાને ખોલી પણ શકે, તાળાને બંધ પણ કરી શકે. ડાબી બાજુ ફેરવો તાળું ખુલશે, જમણી બાજુ ફેરવો તાળું બંધ થશે. એ જ નિયમથી પ્રેમ એક જ છે, જગતમાં કરો તો બંધન થશે, એ જ પ્રેમ પરમાત્મામાં કરો બંધનને કાપશે. તમે ચેષ્ટા કરો છો ને આસિદ્ધ ભગત, કે નથી કરતા દાદા? તમે કરો છો એમ કે જમવા પહોંચી જાઓ છો? ચેષ્ટા છે ને દાદા, આપણા જેટલા શાસ્ત્રો કરીએ છીએ ને આપણે, આ બધા શાસ્ત્રો સમાઈ જાય ને. આપણા જૂના સંતો એમ કહેતા, ચાર વેદ વાંચે એનું જેટલું ફળ એટલું ચેષ્ટા મહિમાથી કરેલું ફળ છે. આ વાત ગોપાળાનંદ સ્વામીએ કરેલી, આ ચેષ્ટાનું બંધારણ ગોપાળાનંદ સ્વામીનું કરેલું છે. દરેક સંતોએ ભક્તોએ સૂતા પહેલા એકવાર અવશ્યપણે ચેષ્ટા કરવી, આ આજ્ઞા ગોપાળાનંદ સ્વામીની હતી. અને કરોડો સંતો ભક્તોનો અનુભવ પણ એવો છે, તમે ચેષ્ટા કરીને સુવા જાઓ ને દાદા, તમારા સ્વપ્ન બદલી જાય. મારો પોતાનો અનુભવ છે, હું પોતે કહું છું. પણ હવે આપણે ચેષ્ટા થાય 10 વાગે ને પછી 2 કલાક પાછું ઉપર મોહનથાળ ખાઈને પછી 2 મૂળાના પત્તા ખાધા હોય તો શું થાય, ઓડકાર કેનો આવે? આ મૂળા ઘર કરી ગયા છે, બોલો. ચેષ્ટામાં એક કડી આવે છે, જેને જોતા જાય જગ આ શક્તિ રે, ખબર છે ને આપણે ગાઈએ છીએ. ચેષ્ટા પાછું એવું છે કે આગળથી શરૂ થાય ને તો જ એ ટ્રેન પાટા ઉપર ચડે, પણ એમાં એક કડી આવે છે, જોતા જાય જગ આ શક્તિ રે, જે મહારાજના દર્શન કરે ને તો પણ જગની આસક્તિ નીકળી જાય. મહાપુરુષો પણ એવા છે, આપણા બંધનને કાપનારા છે. ગુરુજી પધાર્યા, ખૂબ સુંદર કથા વાર્તા, દર્શનનું આપણને સુખ આપ્યું. બધા જ ભક્તોને મારી નાની ભલામણ, નાની ભલામણ, આ ગુરુજીની કથા વાર્તા, ગુરુજીની ટકોર આપણા જીવનમાં કોતરી રાખીએ. આ વખતની યાત્રામાં ગુરુજી પધાર્યા એનો એકાદ પ્રસંગ, એકાદ ઉપદેશ, એકાદ વાત આપણા જીવનમાં મરતા સુધી યાદ રહેવી જોઈએ. સાચી વાત ને દાદા, બધું તો બધા કોઈને યાદ નથી રહેતું, પણ એમાંથી એક પ્રસંગ પણ યાદ રહી ગયો ને તો પણ ઘણું કામ થઈ ગયું. શ્રીજી મહારાજ પધાર્યા, સમાચાર સાંભળીને પરમારોનું ટિકર નામનું ગામ, ગામમાં આનંદ છવાયો. સુતારની વસ્તી હતી, સુતારોમાં વસતા ભાઈ અને તેમના 3 દીકરા કાનજી, ગલો અને મૂળજી, આ 3 હતા. તે સહુ જ્યાં શ્રીહરિ હતા ત્યાં દોડતા દોડતા આવ્યા. વસ્તાભાઈના આખા પરિવારમાં સત્સંગી થયા હતા તે બધા આવ્યા, અને ગામમાં ઉદાર દિલના કડવાભાઈ, કણબી પટેલ અને બીજા બધા હરિભક્તો પણ આવ્યા. ગામધણી દરબાર જે પરમાર ક્ષત્રિય હતા તે હરિભક્ત થયા, તેઓ પણ શ્રીહરિના સમાચાર સાંભળીને આવ્યા. પુરકે પરમાર નૃપતિ જે હા, પુરકે પરમાર નૃપતિ જે હા, શોભય હે હરિજન તે હા, શોભય હે હરિજન તે હા, ખબર સુનીસો આવત ભયે, ઓ
ખબર સુની, ખબર સુની સો આવત ભયો, હરિ કે ચરણ કમલ સો પરેવો, હરિ કે ચરણ કમલ સો પરેવો. ભગવાનના ચરણ કમળમાં પડ્યા. સુતાર વસ્તાભાઈએ બહુ પ્રકારે પ્રાર્થના કરી, શ્રીહરિને પોતાને ઘેર તેડી લાવ્યા, સારો પલંગ બિછાવ્યો, શ્રીહરિ આવીને પલંગ ઉપર બિરાજમાન થયા, દરબારોએ પુષ્કળ ઘાસ મંગાવ્યું, અશ્વને ખૂબ સારો ચારો આપ્યો, રસોઈ બનાવવાનું સીધું મંગાવ્યું, પાણી ભરવા માટે કોરા ઠામ વાસણ મંગાવ્યા. આ શાસ્ત્રોની દરેક વાત તમને અને મને પ્રેરણા આપે છે. શું પ્રેરણા આપે છે? મહારાજ આવ્યા, મહારાજની સાર સંભાળ કરી, પણ જોડે મહારાજના અશ્વ ઘોડા હતા ને, શું આવ્યું? દરબારો પુષ્કળ ઘાસ લાવ્યા અને અશ્વોને ખૂબ સારો ચારો નાખ્યો. લો, ઘણી વાર આપણે પ્રેમ ઘેલા બનીને મહારાજ કે મોટા પુરુષ એની સાર સંભાળ લેતા હોઈએ છીએ, ત્યારે કોઈક નાનો ભક્ત હોય, કોઈ નાનો સંત હોય, કોઈ નાનો બાળક હોય, એને ભૂલી જઈએ છીએ. પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં મેં બહુ નોંધ્યું, બહુ નોંધ્યું. આજે સવારે પેલો નાનકડો શ્રીજી મંદિરે આવી ગુરુજીને વાત કરે, મારે ગુરુજી તમારી સાથે આજે એરપોર્ટ આવવું છે, મારા પપ્પા તો જોબે ગયા છે. નાના શ્રીજીની નાની પ્રાર્થના ગુરુજી કેટલી યાદ રાખી બોલો. ગાડીમાં બેસતા બેસતા કીધું કે શ્રીજીને મારી ગાડીમાં બેસાડો. કીધું, દાદા આટલા બધા માણસો મળે છે, આવ્યા છે બધા, તો પણ આટલી નાની વાત મગજમાં રહેવી એ કેટલું મોટું કામ છે દાદા. અમે ગઈકાલે પધરામણી નીકળ્યા, બરફ એટલો સરસ ચારે બાજુ છવાયેલો હતો, ગુરુજી કે ગાડી પાછી વાળો, આપણા ઋષિ ભગત એને આ બધો બરફ બતાવો છે, એમણે પહેલી વાર જોયો નથી, લઈ લો. સ્પેશિયલ ગાડી પધરામણીમાંથી પાછી વાળી, ભગતને લેવા આવ્યા, ભગતને બેસાડ્યા. ગુરુજી કે ભગત આજે ધ્યાન નથી કરવાનું, બે બાજુ જોવા, મહારાજની લીલા કેટલી સરસ મજાની છે. ગાડીમાં ખૂબ રમૂજ પણ કરી, ખૂબ આનંદ પણ કર્યો. કહેવાનું, મહારાજ અને મોટા પુરુષોની રીત આ છે. આપણે પણ ક્યારેક સમયો, ઉત્સવ, પ્રસંગ હોય ને, ત્યારે નાનામાં નાના ભક્તો કે બાળકોને ભૂલીએ નહીં. મહારાજના દર્શન કરવા એક સંઘ આવે છે, આપણા શાસ્ત્રોમાં કથા છે. સંઘના દરેક ભક્તોને ઉતાવળ છે કે અમે મહારાજના દર્શન કરવા જઈએ, દર્શન કરવા જઈએ. બધા દોડતા દોડતા ચાલે છે, એમાં કોઈ બાળકો પણ હોય ને કે ના હોય? બાળકો પણ હોય ને દાદા. આપણી ભૂલ ક્યાં થાય છે? નીતિશાસ્ત્ર શું કહે છે? 100 પ્રકારના મૂર્ખાઓ નીતિશાસ્ત્રમાં લખ્યા, માફ કરજો આ શબ્દ બોલવો ના જોઈએ, 100 પ્રકારના દાદા. અને પૂજ્યપાદ જ્ઞાનજીવન સ્વામી કુંડળવાળા સ્વામીએ આધુનિક મૂર્ખાઓ બીજા ઉમેર્યા એમાંથી. આપણા શાસ્ત્રોમાં પણ વાત છે કે બધા ધીમા ચાલતા હોય ત્યારે ઉતાવળથી ચાલે એ મૂર્ખ કહેવાય, અને બધા ઉતાવળથી ચાલતા હોય ત્યારે ધીમો ચાલે એને મૂર્ખ કહેવાય. રતન તાતાનું એક બહુ સારું પ્રવચન છે દાદા. અત્યારે અમુક વ્યક્તિઓ દીવાદાંડી બની ભારતની અંદર ખૂબ મોટું કામ કરી રહ્યા છે, જેમાં રતન ટાટાનું નામ મોખરે છે. એની દેશભક્તિ, એની પ્રામાણિકતા, એની પારિવારિક ભાવના, એના માણસો પ્રત્યેની માનવતા, આ બધા પ્રસંગો જ્યારે મારે વાંચવાના થાય, જાણવાના થાય, સાંભળવાના થાય, ત્યારે ચોક્કસ આપણને એમ થાય, ભલે કોઈ પણ દુનિયામાં બેઠેલો વ્યક્તિ છે, પણ ચોક્કસ એ વ્યક્તિને કંઈક પરમાત્માની કૃપાથી મળેલા સદગુણો છે, તો જ આવું કરી શકે દાદા, તો જ આવું વિચારી શકે. તાજ હોટલ ઉપર એટેક થયો બોમ્બેમાં, માલિક રતન ટાટા તો મિલિયનર બિલિયનર કહેવાય ને દાદા, એટેક પૂરો થઈ ગયો. પછી તાજ હોટલને પાછી બેઠી કરવાની હતી, એની મિટિંગ થઈ. મિટિંગની અંદર રતન ટાટાએ પોતાના દરેક કારભારીઓને એક સૂચન કર્યું કે આ દુર્ઘટનામાં
આપણા તાજ હોટેલના મેનેજમેન્ટ માટે આપણે જે કરવું જોઈએ એ તો કરજો જ, પણ પહેલો મારો સવાલનો જવાબ તમે આપો, તમને 12 કલાક આપું છું કે આમાં જેટલા માણસો મરાયા છે, જે કોઈ માણસો મર્યા છે એ બધા માટે આપણે શું કરી શકવું જોઈએ? આપણા કર્મચારી મર્યા છે કે પછી આવેલા આગંતુકો માણસો મર્યા છે, ટુરિસ્ટો મર્યા છે, અથવા તો કોઈ રોડ ઉપર ફરનારો વ્યક્તિ મર્યો છે, પણ એના માટે આપણે શું શું કરવું જોઈએ એ તમે બરાબર વિચારી લો. 12 કલાક આપ્યા આખી કમિટીને, કમિટીએ ઘણું બધું વિચાર્યું. 12 કલાક પછી મિટિંગ શરૂ થઈ. હમદર્દી દાદા કેવી હોય છે માણસોની, પોતાના બિઝનેસ માટે બધા વિચારતા હોય, બધા વિચારતા હોય, પણ પોતાના માણસો માટે આટલી બધી હમદર્દી છે ને? ભારતની સરકારે રતન ટાટાનું નોંધ કેવી લીધી છે ઇતિહાસમાં. માઇનિંગનો બિઝનેસ, કોલસાની ખાણો સરકારે જ્યારે સીલ કરી, બધાની બંધ કરી, ત્યારે પણ રતન તાતાની ખાણ ચાલુ રખાવેલી, કારણ કે રતન તાતા પોતાના માણસો સાથેનું બિહેવિયર જે કરે છે ને, આજે જમશેદપુરમ બરાબર આપણા સંતો ગયા છે, સંતોએ મને વાત કરી છે, હું તો ગયો નથી, પણ ભારતનું એ શહેર, એ નગર એકવાર જોવા જેવું છે દાદા. આ નગર જોવા જઈએ ને તો આપણને ઘણું બધું સમજાઈ જાય. ઘણીવાર આપણે વાતો બહુ કરતા હોય પણ જોયું ન હોય કે સમજાય નહીં. એ બધા માણસો માટે કેટલું બધું વિચાર્યું. રતન તાતા ટોપણ રડી પડ્યા કે આપણે કશું નથી કરી શકતા. કોઈ પણ માણસ, એમાં રોડ ઉપર ફરતી એક નાની દીકરી, એની પગમાં ગોળી વાગેલી, નાની દીકરી રોડ ઉપર રખડતી, ગરીબની દીકરી. રતન તાતાને એ પણ સમાચાર મળ્યા, તાતા કઈ દીકરી નહીં, કોઈ પણ વ્યક્તિ છે. આપણા તાજ હોટલને જ્યાં દુર્ઘટના ઘટી છે, આ હોટલમાં આપણે 500 કરોડ ખર્ચીશું, તો વ્યક્તિ માટે 500 નહીં, એના કરતાં વધારે ખર્ચવાના થશે તો ખર્ચીશું. એ દીકરી કોઈ પણ ભોગે જીવવી જોઈએ. એ દીકરીને બચાવવા માટે ચાર્ટર પ્લેનમાં વિદેશથી ડોક્ટર બોલાવવો પડ્યો દાદા. 65 લાખનો ખર્ચો કર્યો. કેટલો? 65 લાખ રૂપીઝ સ્પેન્ટ ખાલી એક નાની દીકરીની જાન બચાવવા માટે. એ પણ કોણ? રોડ ઉપર રખડતી ગરીબની દીકરી. એને આશીર્વાદ મળે કે ના મળે દાદા? કે ના મળે? પોતા માટે બધા જ કરે છે, પછી પોતાના માટે બધા કરે છે, પણ પોતાએ પોતાની જાત કે પોતાની વ્યક્તિ, એને છોડી એક નાનામાં નાની વ્યક્તિનો પણ જેના મગજમાં વિચાર છે. રતન તાતાનું એક પ્રવચન છે, મને બહુ ગમ્યા એના શબ્દો, એટલે યાદ આવે એટલે વાંચું છું. ઇફ યુ વોન્ટ ટુ વોક ફાસ્ટ, વોક એલોન, બટ ઇફ યુ વોન્ટ ટુ વોક ફાર, વોક ટુગેધર. ઇફ યુ વોન્ટ ટુ વોક ફાસ્ટ, તમારે સ્પીડમાં ચાલવું છે, વોક એલોન, તો એકલા ચાલો, પણ તમારે લાંબા સમય સુધી ચાલતું રહેવું છે તો વોક ટુગેધર, સાથે ચાલવાની એક કળા પાડો. એક તમારા જીવનમાં આદત કેળવો, આપણે ચાલતા હોય તો સાથે ચાલીએ, બેસતા હોય તો સાથે બેસીએ. વિવેકના બધા સૂત્રો છે, ચાલવામાં વિવેક, બેસવામાં વિવેક. ઘણા માણસો અતડા જ હોય, ઘણા માણસો અતડા થઈને જ ફરતા હોય, પાણીમાં તેલના ટીપાની જેમ જ રહેતા હોય. આવી પ્રકૃતિવાળા માણસો ક્યારેક જીવનમાં બહુ મોટું દુઃખ ભોગવે છે. શાસ્ત્રમાં એને અવિવેક કયો છે. વિવેક ભ્રષ્ટાનામ ભવતિ વિનિપાત સતમુખ. અંગ્રેજીના શાસ્ત્રો, સંસ્કૃતના શાસ્ત્રો, આધુનિક શાસ્ત્રો અને આપણા પ્રાચીન શાસ્ત્રો, આ બધા શાસ્ત્રોના સિદ્ધાંત છે. શું થયું દાદા? ભગવાનના દર્શનની તાલાવેલી હતી, તાલાવેલી સાચી, દોડવા લાગ્યા. સંઘમાં થોડા બાળકો પણ હોય, બાળકો દોડી ન શકે, બાળકો પાછળ રહી ગયા, સંઘના માણસો આગળ નીકળી ગયા. મહારાજના દર્શનની તાલાવેલીમાં નાના બાળકોને ભૂલી ગયા. એક નાનો બાળક થાકી ગયો, રસ્તામાં બેસી ગયો. એક હરિભગતને દયા આવી, બધાને જવા દીધા. પેલા નાના બાળકને ખંભે બેસાડ્યો, એને લઈને પેલા હરિભગત ધીમે ધીમે આવે છે. પેલા બધા દોડતા દોડતા દર્શને આવ્યા, મહારાજને દંડવત કર્યા. મહારાજનું મુખારવિંદ કાળું પડી ગયું, કોઈને ભેટ્યા નહીં બરાબર. મહારાજ બધાએ જે સમયણ કર્યા, ભેટ મૂકી, બધાને એમ હતું મહારાજ ખૂબ અમને ભેટશે, રાજીપો દર્શાવશે. મહારાજે બહુ રાજીપો દર્શાવ્યો નહીં. ઘણા સમય પછી કોણ આવ્યું? પેલા હરિભક્ત, પેલા નાના બાળકને ખંભે બેસાડીને આવ્યા ને મહારાજ એટલા બધા રાજી થયા, એટલા બધા રાજી થયા. શાસ્ત્રો આપણે વાંચીએ છીએ ને, શ્રીજી મહારાજની સાથે ઘોડાઓ આવ્યા હતા ને, એ ઘોડાની પણ સાર અને સંભાળ,
કોણે કરી? આ ટીકર ગામના હરિભક્તોએ કરીને સારામાં સારી કરી લો. દરબાર ગામમાં ગયા, બધી ગાયો દોડાવીને બધું દૂધ લઈને આવ્યા. વરણીએ કંસાર ભાત અને અડદની દાળ કરી. જ્યારે વરણી બોલાવવા આવ્યા ત્યારે શ્રીહરિ જમવા ઉઠ્યા. પ્રવીણ એવા શ્રીહરિએ એક પીતાંબર પહેર્યું, બીજું ઓઢ્યું. વરણીએ સોનેરી બાજો ઢાળી દીધો. પ્યારા શ્રીહરિ આવીને તેના ઉપર બેઠા, ચરણકમળ જળથી ધોયા. વરણીએ રૂમાલથી તે લૂછ્યા. વરણી સાકરનો કંસાર થાળમાં ભરીને લાવ્યા. તેમાં સારું ઘી નાખ્યું, તેમજ શ્રીહરિને માટે દૂધપાક પણ કર્યો હતો. તે સિવાય પૂરી વડાને ભજીયા પણ કરાવ્યા હતા. બધી રસોઈ શ્રીહરિની આગળ ધરાવી ત્યારે તેઓ જમવા લાગ્યા. શ્રીહરિ મનમાં પ્રસન્ન થઈને પરમ ઉલ્લાસથી નાના નાના કોળિયા લેતા હતા. કેવા? નાના ગ્રાસ લેવત મન ગમતા, નેણા ભરે જોયા રે હરિ જમતા. નાના ગ્રાસ લેવત મન ગમતા, નેણા ભરે જોયા રે હરિ જમતા. આપણે ત્યાં જૂનું દ્રષ્ટાંત છે દાદા. કેવું દ્રષ્ટાંત છે? એક માણસ મહેમાન બની અને આવે છે, જમવા બેસાડ્યો. ઘરધણીને એમ થયું, મોંઘેરા મહેમાન આવ્યા છે, સારું બનાવીએ. ચૂરમું, છુટ્ટું કહેવાય ને, છુટ્ટું ચૂરમું બનાવ્યું. ચૂરમું પીરસ્યું, એ છુટ્ટું એટલે એકલું પીરસવું પડે. અંદર ગોળ લેવા ગયા, પછી ગોળ છુટ્ટો પીરસે પાછો. હજી ગોળ લઈને અંદરથી આવ્યા ને ત્યાં પહેલાં મહેમાન ચૂરમું ખાઈ ગયા. એ મહેમાન નહોતા, મશીન હતું દાદા. ચૂરમું સપાટ, આમણે ગોળ પીરસ્યો. અંદર ઘી લેવા ગયા, ઘી લઈને આવે ને ત્યાં તો ગોળ પણ સપાટ. પછી ઘી પીરસીને પાછા અંદર ગયા, તો આ તો ઘી પણ સપાટ. અને અંદર જઈને લાકડી આને માણસ જાણવો કે પછી? એટલે લાકડી લઈને અંદર આવ્યો, અંદરથી આવે ત્યાં તો આ ઠેક આ એવો હોશિયાર હતો ને પાછો. વંડી ઠેકીને બાર બોલો. જમવામાં આજે આ વાત એટલા માટે કરું છું કે માણસનું તન અને મન બંને રોગિષ્ઠ બની રહ્યું છે. તન અને મન બંને રોગથી ઘેરાઈ રહ્યું છે. એટલા બધા રોગ વધી રહ્યા છે, શરીરના રોગ અને મનના રોગ, ગણી ન શકાય એવા એવા રોગો. હું મારો પોતાનો અનુભવ કહું. નાની ઉંમર હતી, આપણા માણસ સમજણ હોય, આવું કંઈ સારું જ્ઞાન કે ચોખ્ખું જ્ઞાન આપણી પાસે ન હોય, મારા શરીરમાં એટલા બધા રોગો હતા દાદા. એકવાર તો સારા સારા હરિભક્તો એમ કહી દીધેલું, સુરત સ્વામી તો કથા કરી જ ન શકે. અને ખરેખર એવી પરિસ્થિતિ હતી મારી. મારી એલર્જી જેણે જોઈ હોય, બરાબર, 6 મહિને એકવાર તો દવાખાનામાં એડમિટ કરી જ દેવો પડે. પણ મેં પોતે એના ઉપર સંશોધન કર્યું, સારું વાંચ્યું, સારું વિચાર્યું. ગોપાળાનંદ સ્વામીની વાતમાં પણ સ્વામી કીધું, બહુધા તો ક્રિયમાણ છે, આપણું ઉપજાવેલું છે. આધુનિક શાસ્ત્રો પણ કહે છે દરેક દુઃખની પાછળ આપણા હાથના જ હસ્તાક્ષર હોય છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું, શું લખ્યું? લોભ મૂલાની પાપાની વ્યાધયો રસમૂલ કહા. કોઈ પણ રોગ, કોઈ પણ રોગ એનું અંતિમ મૂળ તો રસ એટલે આહાર છે. વ્યાધયો રસમૂલ કહા. ગોપાળાનંદ સ્વામી કે કોઈક જ રોગ એવો હોય કે જે દવાથી ન મટે તો જાણવું એ ભગવાનની ઈચ્છાથી આવ્યો છે, પ્રારબ્ધમાં મળેલો રોગ છે. પણ એવા કોઈક જ રોગ હોય, મેં બરાબર કમર કસી કે આના વિશે સંશોધન કરવું છે દાદા. કેટલી દવા લેતો, બધી દવા 100% બંધ, એક પણ દવા હવે લેવી જ નથી પડતી. હર્બલ મેડિસિન કરીએ છીએ, સારી રીતે કરીએ છીએ. 2 વર્ષ સુધી મેં એલર્જીની દવા કન્ટિન્યુઅસ કરી, એલર્જી 0 થઈ ગઈ દાદા. કેટલા બધા પ્રકારની એલર્જી, ભયંકર એલર્જી, એલર્જીની ટીકડી તો મારે જોડે જ રાખવી પડે એવી પરિસ્થિતિ હતી. પણ જીવનમાં એક બહુ મોટો અનુભવ થયો, રોગ આપણે બહાર કાઢી શકીએ છીએ. આપણે ધારીએ
તો આપણા રોગ દૂર ભગાડી શકીએ છીએ. તનના રોગ અને મનના રોગ, તનને પણ કેળવવું પડે છે અને મનને પણ કેળવવું પડે છે. ગોપાળાનંદ સ્વામીએ પાડરૂના દ્રષ્ટાંતે કરીને વાત કરી કે સદરૂચિ કેળવવાનો મુમુક્ષુએ અભ્યાસ કરવો. શું બોલ્યા સ્વામી? સદરૂચિ કેળવવાનો મુમુક્ષુએ અભ્યાસ કરવો એટલે શું? આપણા મનમાં સારી રૂચિ, સારા વિચારો, દિવ્ય વિચારો, દિવ્ય ભાવનાઓ આપણે કેળવવાની મહેનત કરવી જોઈએ. આજે માણસનું મન પણ નપુંસક છે અને માણસનું શરીર પણ, તન પણ ભ્રષ્ટ થઈ ગયું છે. જમવામાં વિવેક બહુ જરૂરી છે. કોઈ પણ રોગનું મૂળ રસ છે, વ્યાધયો રસ મૂળ કહા. કોઈ પણ પાપ એનું મૂળ લોભ છે. કોઈ પણ દુનિયાનું પાપ તમે જોશો એનું અંતિમ 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 કારણનું કારણ, ધ લાસ્ટ રીઝન ફોર ધેટ સિન ઇઝ ઓનલી ટેમ્પટેશન, જેને લાલચ કહો છો તમે. લોભ મૂલાની પાપાની, વ્યાધયો રસ મૂળ કહા, સ્નેહ મૂલાની દુઃખાની. કોઈ પણ દુઃખ છે એ દુઃખના મૂળમાં આસક્તિ સિવાય બીજું કોઈ તત્વ કારણભૂત નથી. આપણા નીતિશાસ્ત્રની આ બહુ કડવી વાત દરેકે સ્વીકારવી જોઈએ. કોઈ પણ માણસ દુઃખી છે એના દુઃખનું અંતિમ મૂળ આસક્તિ છે દાદા. ત્રયમ ત્યક્ત્વા સુખી ભવેત, સુખી થવાની શ્રેષ્ઠ ચાવી આ છે. એટલે દાદા, મારો અનુભવ, આ શાસ્ત્રનો સાર એક તમને બધાને મારે કેવો છે, શું છે? હમણાં હર્બલ દવાઓ, હર્બલ મેડિસિન, આયુર્વેદ શાસ્ત્ર એટલું બધું બહાર નીકળી રહ્યું છે. આખી દુનિયામાં વધારેમાં વધારે લોકો દવા એની લઈ રહી છે. અમેરિકામાં પણ પુષ્કળ લોકો અત્યારે. હળદી શું છે દાદા? હળદી જેવી કોઈ દવા નથી દાદા. હરડે શું છે? હરિતકી અપરા માતા. એક માં દીકરાને પોષણ આપે ને એના કરતાં વધારે હરડે પોષણ આપી શકે. પણ આ બધું બહુ ઊંડું સાયન્સ છે. મેં વચ્ચે વાત કરી હતી, ઇટ રાઇટ, સ્લીપ ટાઈટ, એક્સરસાઇઝ લાઇટ. આધુનિક અને પ્રાચીન બધા શાસ્ત્રનો સારા ત્રણ સૂત્રમાં આવી ગયો. ઇટ રાઇટ, જમવામાં વિવેક રાખો. તમને જે સાનુકૂળ હોય પ્રકૃતિને, આયુર્વેદમાં જેને પથ્ય કહ્યું, પથ્ય આહાર એ ઔષધ છે. તમારી પ્રકૃતિને અનુકૂળ જે આહાર છે એ તમારા માટે ઔષધનું કામ કરે છે, અને તમારી પ્રકૃતિને પ્રતિકૂળ જે આહાર છે એ તમારા માટે શેનું કામ કરે છે? રોગ જન્મ આપવાનું કામ કરે છે. આપણા શાસ્ત્રો એમ કહે છે, માણસ ખાનારો જીભની સ્વાદે કરીને ખાય છે. સ્વાદને માટે ખાવું ન જોઈએ, ખરેખર સ્વાસ્થ્ય માટે ખાવું જોઈએ. આટલો જો વિચાર ચેન્જ થઈ જાય બધું આવી ગયું. બિરલાજીએ પોતાના દીકરાને અમૂલ્ય પત્ર લખ્યો, ઐતિહાસિક આ પત્ર છે, જેમાં બિરલાજીએ પોતાના દીકરાને ભલામણ કરી છે. નાનકડો પત્ર, ઇતિહાસમાં આ પત્ર એકવાર વાંચવા જેવો છે. મેં કથામાં એકવાર વાંચ્યો છે, એની એક લાઈન વાંચું છું. દીકરાને પિતાજી ભલામણ કરે છે કે બેટા, તું આહારને ઔષધ ગણીને ઔષધની જેમ ખાજે તો તારે બીજા ઔષધની જરૂર નહીં પડે. બિરલાજીની આ જ વાત વિદેશના કોઈક માણસે કેવી સરસ લખી, જુઓ, ઇટ યોર ફૂડ એઝ યોર મેડિસિન્સ, અધરવાઇઝ યુ હેવ ટુ ઇટ મેડિસિન્સ એઝ યોર ફૂડ. ગમે તે ખાવું અને ગમે એટલું ખાવું આ ખતરનાક છે દાદા, અતિ ખતરનાક છે. આસિદ ભગત, આપણા મંદિરમાં સૌથી વધારે વધારે હેલ્ધી કોણ ખબર તમને? હમણાં 4 દિવસ પહેલા ગુરુજી હતા ને ત્યારે અમારી ચર્ચા ચાલતી હતી ઉપર, ભીખુ દાદા. અમારી શું ચર્ચા થઈ ખબર છે? આ મંદિરમાં સૌથી વધારે વધારે હેલ્ધી હોય ને તો ભીખુ દાદા. શું ચર્ચા થઈ? બધા સંતો સંમત થઈને બોલ્યા, 77 યર ઓલ્ડ દાદા કેવા છે? હેલ્ધી એસ્ટ દાદા, હેલ્ધી નહીં ખાલી. કારણ શું? દાદાએ શરીરને કેળવું છે. કેવું કેળવું છે દાદાએ? મને એકવાર કહેતા હતા,
દાદા વાત કરતા હતા, આ તો ખાલી આયુર્વેદ શાસ્ત્રની વાત છે એટલે હું કહી દઉં, દાદા વાંધો નથી ને તમને, પરમિશન છે ને તમારી? કોરા કાગળ ઉપર સહી કરી દીધી નહીં તમે તો? ભીખુ દાદાએ મને વાત કરી કે સ્વામી મારે એવું છે કે એક જ વાર જવું પડે એટલે પેટ સાફ. હજી સુધીમાં 77 વર્ષમાં દાદા બોલ્યા, બે વાર ખાલી મારે પેટમાં ગડબડ થઈ છે, બાકી થઈ નથી. બોલો કેટલા વર્ષમાં? 77 યરમાં દાદાને પેટમાં બે વાર ગડબડ થઈ છે, અને આપણને 77 અવર્સમાં બે વાર ગડબડ થઈ જાય. કેટલું કેળવેલું પેટ! પેટ સાફ તો દર્દ બધા માફ. 77 યર્સમાં દાદાને પેટમાં બે વાર ટ્રબલ થઈ છે તકલીફ, કે વધારે જવું પડે, જવામાં સમજો છો ને તમે, બહુ ચોખવટ નથી કરતો. આજે બે જ પ્રોબ્લેમ છે, ઘણાને જવું હોય તો જવાતું નથી, અને ઘણાથી રહેવાતું નથી દાદા. માટે શરીરને કેળવીએ. શ્રીજી મહારાજ નાના નાના કોળિયાથી જમતા, એટલે કે વિવેકથી જમીએ, પથ્યાહાર જમીએ, ઇટ રાઈટ, આપણી હેલ્થને અનુકૂળ હોય એવું જમીએ, સ્લીપ ટાઈટ, આપણી ઊંઘ સાઉન્ડ સ્લીપ હોય, વિચાર શૂન્ય હોય, વિકાર શૂન્ય હોય. એકવાર સૂઈ જઈએ કેવી રીતે સૂવું ને દાદા, એના માટે આપણા આયુર્વેદમાં એટલું સરસ લખ્યું છે, આપણા શાસ્ત્રોમાં શું અદ્ભુત વાતો છે. આ બધું વાંચું છું ને દાદા, પછી હવે મને એમ થયું આ કથા કરવા કરતાં આપણા જીવનમાં ઉતારી દઈએ ને ભેડો પાર થઈ જાય. ઇટ રાઈટ, સ્લીપ ટાઈટ એન્ડ એક્સરસાઇઝ લાઇટ. ગુરુજી સાથે બેઠા હતા મેં સંતો, સંતોના હેલ્થ વિશે ચર્ચા ચાલતી હતી. શું ચર્ચા ચાલી? ભીખુ દાદા સવારે 4 વાગે જાગે, બપોરે આરામ કરતા નથી, રાતના 12 વાગ્યા સુધી, ઘણીવાર 1 વાગ્યા સુધી સેવા હોય દાદાને બેઠેલા જોયા નથી. કોઈ પણ સંત બોલે, દાદા બોલો સ્વામી, દોડતા દોડતા છોકરાની જેમ સેવા કરે. મંદિરના છોકરાઓ થાકે છે, સંતો થાકે છે, દાદા નથી થાકતા. કેમ? કેળવેલું શરીર. માટે ભગવાને આપેલું આ અમૂલ્ય શરીર ગમે તેમ વેડફી નાખવું ન જોઈએ. સાચી વાત ને દાદા? હમણાં દાદા બહુ ચાલ્યું છે, બધાને જ્ઞાન લેવા કરતા દેવામાં બહુ વધારે રસ પડી ગયો છે. હમણાં એક વોટ્સઅપમાં મેસેજ આવ્યો હતો, કાકડી તબિયત કરે ફાકડી, બીટ શરીરને રાખે ફિટ. બોલો, આ લખનારો જો આટલું એને ઉતારી લીધું હોત ને જીવનમાં. ગાજર તંદુરસ્તી ઓલવેજ હાજર, બોલો જો તો ખરા ઘનશ્યામ દાદા. અને મગ તો સારા ચાલે પગ, મેગી ખરાબ કરે લેંગી. લખનારે બહુ સચોટ વાતો લખી છે દાદા, બધી જો વાંચવામાં આવે ને. આ તો મને યાદ આવી ગયું એટલે લઈ લીધું, પણ વાત એકદમ જેણે લખી છે. હવે સંસ્કૃતના શ્લોકો બોલું, અંગ્રેજીની વાતો બોલું, કોઈને ગમે ન ગમે, સમજાય ન સમજાય, પણ આ તો બધું સીધે સીધું. ભાત બુદ્ધિને આપે સાથ, વાહ ભાઈ વાહ, આપણા શાસ્ત્રોમાં લખ્યું ભાત ખાવાથી બુદ્ધિ વધે, ખબર છે ને દાદા? એટલે વધારે દક્ષિણ ભાત ભારતવાળા વધારે બુદ્ધિવાળા, કેમ? ભાત જ ખાય એટલે. ને આપણા ગુજરાતી ઘઉંને રોટલા દાયબા કરે અને ભેંસનું દૂધ પીવે એટલે થાય શું પછી? આ તો બહુ લાંબી વાતો છે, પણ ટૂંકમાં તમે બધા થોડું ધ્યાન રાખજો, ભગવાનનું આપેલું શરીર ગમે તેમ વેડફી ન નાખીએ આપણે. શ્રીહરિ આવી રીતે સરસ નાના નાના કોળિયા કરી જમતા હતા, વસતા સુતાર આવીને શ્રીહરિની પાસે બેઠા. તેમને કાશી જવાની ઈચ્છા હતી, તેથી મનમાં તેનો સંકલ્પ રહ્યા કરતો હતો. હવે બીજી વાત શરૂ થઈ, એક વાત જમવાની પૂરી થઈ દાદા, હવે આ વસતા સુતારની ટીકર ગામની વાત સાંભળવા જેવી છે. કોણ છે વસતા સુતાર? મનમાં શું હતી? કાશી જવાની ઈચ્છા હતી. કેની ઈચ્છા હતી? એ જમાનામાં તો એક જ ઈચ્છા હતી માણસની, કે ત્યારે કાશી બહુ મોટું તીર્થ કહેવાતું, પણ આજે તો કેટલી ઈચ્છાઓ દાદા. અમારા દાદાઓ બે વંદન કરવાને પાત્ર છે. માણસ
એના ત્રણ સ્વરૂપ છે, બાળક, યુવાન અને વૃદ્ધ. સાચી વાત ને? માણસના ત્રણ સ્વરૂપ, નાનો હોય ત્યારે બાળક, મોટો થાય ત્યારે યુવાન, વધુ મોટો થાય તો વૃદ્ધ. એવી રીતે માણસની આસક્તિ નાની હોય ત્યારે ઈચ્છા કહેવાય. શું કહેવાય? એ જ આસક્તિ યુવાન થાય ત્યારે નામ પડે આસક્તિ, અને એ જ આસક્તિ જ્યારે વૃદ્ધ થાય ત્યારે એનું નામ પડી જાય મોહ. શું પડી જાય? શબ્દ સાંભળજો. કાશી જવાની ઈચ્છા હતી તેથી મનમાં તેનો સંકલ્પ રહ્યા કરતો. આ ઈચ્છા નાની હતી કે મોટી હતી? સમજી ગયા ને તમે? ઈચ્છા થોડી મોટી થાય એટલે આસક્તિ, અને વધુ મોટી થાય એટલે મોહ. હવે બોલો, અમેરિકાની વાત છે ને, 73 યરની બાય હતી, 2 વર્ષ પહેલાની સત્ય ઘટના. અમે હતા એટલે કોઈક મને વાત કરી રસ્તામાં. એ બાય દવાખાનામાં બીમાર હતી ને એને કંઈક એવું હતું કે ભાઈ અમુક રોગ છે ને મરી જ જવાની હતી થોડા દિવસમાં. ડૉક્ટરે કીધું એટલે ડૉક્ટર કીધું ભાઈ તારી સમય બહુ ઓછો છે, એન્જોય ધ લાઈફ, ગોન ઇઝ ગોન, બરાબર, હવે થોડો દિવસ તારી પાસે છે, પણ તારી કંઈ ઈચ્છા હોય તો કે, અહીંયા અમેરિકામાં આ બહુ સારું છે. એટલે પેલી બાઈ કે મારી એક ઈચ્છા છે, મને પેલું ડાઇવિંગ કહેવાય ને, શું કહેવાય, સ્કાય ડાઈવ. 73 યરની બાઈ, એને શું ઈચ્છા હતી? સ્કાય ડાઈવ કરવાની. ઘનશ્યામ દાદા બોલો, પ્લેનમાં ચડીને ત્યાંથી ભૂચકો મારવો છે, એના માટે બહુ મોટો ખર્ચો કરી વ્યવસ્થા કરી આપવામાં આવી કે ભાઈ આ મરે છે ને પહેલાંની ઈચ્છા પૂરી થઈ જાય. સ્કાય ડાઈવ કર્યું, શરીર તો નબળું હોય, 1-2 હાડકા ભાંગ્યા, પણ કહેવાની ઈચ્છા તમે વિચાર તો કરો. હેજી મારી મમતા મરે નહીં એનું મારે શું કરવું, હેજી મારી મમતા મરે નહીં એનું મારે શું કરવું. માણસને મારી નાખે છે કોણ? મમતા. મમતા એટલે આસક્તિ, ઈચ્છાઓ. માણસના શ્વાસ ચાલુ રહે, ઈચ્છાઓ પૂરી થાય એટલે મુક્તિ. દાદા ડેફિનેશન ઓફ લિબરેશન આવું ક્યાંય સાંભળ્યું નથી, પણ હમણાં હમણાં આ વાત એટલી બધી ચાલે છે, એટલી બધી. માણસના શ્વાસ ચાલુ રહે અને ઈચ્છાઓ પૂરી થઈ જાય એનું નામ મુક્તિ. શ્વાસ ચાલુ હોય, ઈચ્છા પૂરી થઈ ગઈ, એનું નામ શું? મુક્તિ. ઈચ્છાઓ ચાલુ હોય અને શ્વાસ પૂરા થઈ જાય એનું નામ મૃત્યુ. થયું શું? શ્રીહરિ જમવા બેઠા છે, આમના મનમાં સંકલ્પ સતત રહ્યા કરે છે. ભગવાન તો અંતર્યામી છે, અંતર્યામી ભગવાન શ્રીહરિ તેમના સંકલ્પને જાણી ગયા એટલે મહારાજે જમતા જમતા વાત કરી. શું વાત કરે છે સાંભળો. વસ્તાભાઈ, જેટલા તીર્થ કહેવાય છે ને તે બધા આજે તમારે ઘેર આવ્યા છે, એકેય તીર્થ બાકી રહ્યું નથી. ધન્યવાદ આપું બંને દાદાઓને. દાદા, હા, તમારા જીવનનો બહુ ઊંડો અભ્યાસ કરી રહ્યો છું. વૃદ્ધ અવસ્થા આવતા પહેલા આ રસ્તે આપણે જવાનું છે. આપણે રોડ પર જતા હોય તો હંમેશા સાઇનબોર્ડ વાંચ્યા કરીએ ને, કે ના વાંચીએ? એમ હું તમારું સાઇનબોર્ડ જોયા કરું છું. આપણે 77 71 ઘનશ્યામદાદા, ઘનશ્યામદાદા 2, આશિતભાઈ તો ઘનશ્યામદાદા, ઘનશ્યામદાદા 2 એક્ઝિટ છે અમારે. 3 બન્યું શું? આપણે ગાઈએ છીએ રોજ, 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી. ઘનશ્યામ દાદાને જુઓ, ભીખુદાદાને જુઓ. આપણે કોઈને જે પધરામણી જતા હોય, ઉત્સવમાં જતા હોઈએ, દાદાને પૂછે, દાદા ના ના મહારાજ છે ને બધું આવી ગયું, બોલો. આજે એરપોર્ટ જવાનું હતું, બધા સંતોને ગુરુજી સાથે ગયા, દાદાને કીધું દાદા તમારે અહીંયા રહેવાનું. કંઈ વાંધો નહીં સ્વામી, બોલો. ગુરુજીની સ્વાગત સભા માટે એરપોર્ટ જવાનું હતું, બધાને આવવાનો ઉમંગ હોય, બે દાદાને કીધું દાદા તમારથી નહીં અવાય, હા તમારે અહીંયા રહેવું પડશે. કંઈ વાંધો નહીં સ્વામી. શું બોલ્યા દાદા? દાદા એક નાટક છે, કંઈ વાંધો નહીં. શું છે? તમે એકવાર મને બહુ જોવા જેવું નાટક છે, આપણા સત્સંગનું છે, સંતોએ બહુ સારા સંતોએ તૈયાર કરેલું નાટક. શું? કંઈ વાંધો નહીં.
બહુ અદ્ભુત આ બધી વાતો છે દાદા, હા આટલું બોલવું ને કંઈ વાંધો નહીં, આ સહેલું નથી, હાંધા તૂટી જાય એટલું બધું આ મતો આવી ગયો, જીવન વાંધામાં જ પડ્યું છે ને. મહારાજ કહે છે, હરિ હરિજન કે જોગ ગોકુલ મથુરા અવધપુર, હરિ હરિજન કે જોગ ગોકુલ મથુરા અવધપુર, કાશી જાવત લોગ સબ આયે હે તવ ઘર. જે હરિભક્ત હોય એને ગોકુળ, મથુરા, અયોધ્યા, બરાબર કાશી, આ બધા પુર ગમે, એની ઈચ્છા થાય, તમે હરિભગત છો, ઈચ્છા થાય, પણ સો આયે હે તવ ઘર, પણ તમે તો ભાગ્યશાળી કે આ બધા તીર્થો તમારા ઘરે આવ્યા છે. હવે જગન્નાથ સો આય, મહારાજને ખબર હતી કે આ વસ્તાભાઈ જો કાશી જશે તો બીજી ઈચ્છા તરત જન્મશે, કઈ? હવે જગન્નાથ જઈએ, એટલે મહારાજે એડવાન્સમાં વાત કરી દીધી, પ્રિડિક્શન કરી દીધું દાદા, ફોરકાસ્ટિંગ કરી દીધું, વેધરનું ફોરકાસ્ટિંગ હોય ને એવું, મારી નાખી. ઈચ્છાને સમજવા માટે દાદા અઠવાડિયાની કથા કરવી પડે આપણે, કેટલી? જગન્નાથ સો આય બદ્રીનાથ સો આય તેહી, મુક્તનાથ હે તાય દ્વારાપુરે લગ આય સબ, દ્વારાપુરે લગ આય સબ. જગન્નાથપુરી, બદ્રીનાથ, મુક્તિનાથ, દ્વારિકા, વસ્તાભાઈ, આ બધા તીર્થો આજે તમારે ઘેર આવ્યા છે, એકે તીર્થ બાકી નથી. હરિભગતની ઈચ્છા થાય, જવું પણ જોઈએ, શક્તિ હોય, સમય હોય અને સાનુકૂળતા હોય. હવે આપણી આ ત્રણમાંથી સાનુકૂળતા ના હોય તો એ ચાલે, શક્તિ ન હોય તો એ ચાલે, હે દાદા? લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. બધા એરપોર્ટ જતા ને આપણે, મારે એરપોર્ટ જવું છે પણ ગાડી તો જોઈએ કે નહીં, એમને નીકળી પડાય. જીવનમાં બહુ સમજણની જરૂર, આ કથા વાર્તા વિના આપણું જીવન અંધકારમય છે. કેવી સરસ વાત બોલો મહારાજે કીધું, આ બધા તીર્થો તમારે ઘેરાવી ગયા ભગત. હવે શ્રીજી મારે એક બીજું પ્રિડિક્શન કરે, દાદા સાંભળો, દાદા લખજો પછી, આ સાંભળવા જેવું છે. શ્રીજી મારે જમતા જે છે ને બધી વાત કરે છે, વસ્તાભાઈ આ બધા તીર્થો તમારે ઘેર છે, કશું બાકી નથી, અને જગન્નાથપુરી, બદ્રિકાશ્રમ, મુક્તિનાથ, દ્વારિકા બધા જ ઘરે આવી ગયા. હવે જો સાંભળો, હા, વચન નહીં માનો જો હમારા, ફેર નહીં આવો ઘર દ્વારા. મહારાજ બીજું પ્રિડિક્શન કરે છે, તમે કાશી જશો, દરેક હું ઈચ્છા રાખે સંતો પાસે, અમારી ઈચ્છા પૂરી થાય એવા સંતો આશીર્વાદ આપો, આનાથી વધારે કોઈની ઈચ્છા ખરી? બોલો ઘનશ્યામ દાદા, તમારી ઈચ્છા હોય કે મારે એકવાર બદ્રીનાથ, કેદારનાથ, બરાબર આ બધા ધામોની યાત્રા કરવી છે, અમે કે દાદા ભગવાન તમારી ઈચ્છા પૂરી કરે, તમે રાજી થઈ જાવ કે નહીં? રાજી થઈ જાવ, પણ હું કે દાદા હવે છોડો આ બધી આશા, આ ઉંમર છે, હવે આશા એ બધી આ મહારાજ મળ્યા ને પીરડા મહારાજ બધું આવી ગયું, તો કોઈને ગમે? દરેકને કેવી કોણીએ ગોળ લગાડવાની આદત છે, ઈચ્છા પૂરી થયા. હમણાં ગુજરાતના પાટીદારોની વાત ગુરુજીએ બહુ કરીને, આ જ છે, બીજું શું છે? કેટલી બધી લાલચ, બોલો કેવા કેવા પ્રોમિસ આપે છે. શ્રીજી મહારાજે પહેલું પ્રિડિક્શન કરી દીધું કે જો એક આશા પૂરી થશે તો બીજી જન્મશે. હવે ત્રીજું પ્રિડિક્શન કરે છે, શું? વચન નહીં માનો જો હમારા, ફેર નહીં આવો ઘર દ્વારા. વસ્તાભાઈ અમને ભગવાન જાણો છો ને, અમારું વચન નહીં માનો, કાશી જશો તો પાછા ઘર સુધી નહીં આવી શકો, અગ્નિ સંસ્કાર પછી. સત્સંગ જોગ જી હાસે ભયેવું, અબ અધિક ન કોવું રહેવું. જ્યારથી આ સત્સંગનો યોગ થયો છે ત્યારથી આપણને બધું મળી ગયું છે, હવે અધિક કંઈ મેળવવા જેવું છે જ નહીં, મેળવવા જેવું તો આ સત્સંગ છે. બોલો દાદા કેવી આ કેવી વાતો છે. શ્રીહરિએ આટલી વાત વસ્તાભાઈને કરી, છતાં તેને કાશી યાત્રા જવાનો સંકલ્પ સમ્યો નહીં.
હવે મારા એક પ્રશ્નનો જવાબ આપો, વસ્તાભાઈને આ સંકલ્પ એ ઈચ્છા રૂપમાં હતો, આસક્તિ રૂપમાં હતો કે મોહ રૂપમાં હતો? પરફેક્ટ, તમે 100માંથી 100 લાવી દીધા દાદા. બોલો, કહું વચનામૃત તમે વાંચીને બતાવું? સાંભળો આસિદ ભગત, ઊંઘ આવે છે તમને આજે? હા, તો સારું. શ્રીજી મહારાજે કેવી બધી આ બધી વાતો કરી છે વચનામૃતમાં, શાસ્ત્રોમાં, એટલે તો આપણો આ લોયાધામ ભાગ્યશાળી છે. આપણા બધા ભક્તો કથા વાર્તા રોજ સાંભળે છે. વચનામૃત ગઢપુર મધ્યનું પહેલું મોહ ઉદય થયાનું વચનામૃત સાંભળો. મોહનું રૂપ તો મનને વિશે ભ્રાંતિ જેવું થઈ જાય એ જ જણાય છે. જ્યારે પુરુષના હૃદયમાં મોહવૃદ્ધિ પામે ત્યારે મનમાં વિભ્રાંતિ વિશેષ થાય છે. સાંભળજો જી. હા, મહારાજ જે વાત કરી છે ને આ વચનામૃતમાં, ઓહો હો હો, વચનામૃતની ટેક્સ બહુ મોટી છે ને, સાંભળો. માટે કોન્ક્લુઝન, વચનામૃતમાં જ્યાં જ્યાં તમે વાંચતા હો માટે, ધેટ ઇઝ વાય, ધેર ફોર, મોહ શું છે, કેવો છે, કેમ ઉદય થાય છે, આ બધી વાત કરીને શ્રીજી મહારાજ બોલ્યા. જ્યાં સુધી રમણીય પંચ વિષયમાં ચિત્ત લોભાય છે ત્યાં સુધી મોહ ટળે નહીં, અને જ્યારે એને ગમતો વિષય હોય અને તેમાં ચિત્ત તણાતું હોય અને સંત તથા ગુરુ તથા પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તે જો નિષેધ કરે તો તે ઉપર રીસ ચડે અને તેનો દ્રોહ થાય પણ તેનું વચન મનાય નહીં, એવું જેના અંતરમાં વર્તતું હોય તેને મોહ કહીએ. વસ્તાભાઈને શ્રીજી મહારાજે આટલી બધી વાત કરી, શું કીધું? બધા તીર્થો આવી ગયા, છોડો હવે ઈચ્છા અને જશો તો પાછા આવવાના નથી. અમે ભગવાન બોલીએ છીએ તોય મનમાંથી સંકલ્પ સમો નહીં. ઈચ્છા આવી છે, આસક્તિ આવી છે, મોહ આવો ભયંકર છે. કંસાર જમ્યા પછી શ્રીહરિએ ભાત લીધો, તેમાં સાકર અને દૂધ નાખીને જમ્યા. જમીને પ્રાણાધાર શ્રીહરિ તૃપ્ત થયા ત્યારે બંને હાથ ધોયા, મુખ ધોયું, મુખવાસ લીધો, થાળની પ્રસાદી સુજાણ શ્રીહરિએ દરબારને આપી, સંતોને અને દરબારોને જમવા બોલાવ્યા અને તરત જ તેમને જમવા બેસાડી દીધા. તેઓ જેટલું જમે તેટલું તેમને શ્રીહરિ પીરસાવી દીધું. તેઓ જ્યારે કંસાર જમી રહ્યા ત્યારે તેમને દૂધ અને ભાત પીરસ્યા. દૂધમાં સાકર બહુ નાખીને શ્રીહરિ કળશની ધાર કરીને દૂધ પીરસતા હતા. જ્યારે સંતો જમીને તૃપ્ત થયા ત્યારે શ્રીહરિએ પોતાના હાથ ધોયા. પછી જ્યારે તેઓ આવીને પલંગ ઉપર બેઠા ત્યારે બધા સંતોને દરબારો પણ આવીને ત્યાં બેઠા. પછી જ્યારે શ્રીહરિએ ત્યાંથી ચાલવાની તૈયારી કરી ત્યારે તે દેખીને હરિભક્તોએ કેસરી ચંદન લઈને શ્રીહરિની પૂજા કરી, લલાટમાં ચંદન ચર્ચ્યું, તેમાં વચ્ચે કુંકુમનો ચાંદલો કર્યો, ફૂલહાર પહેરાવ્યા, બાજુબંધ તોરાને ગુચ્છ ધરાવ્યા, પછી શ્રીહરિના ચરણકમળ છાતી ઉપર ચાંપ્યા. તે પછી સંતોની ને વર્ણિઓની પણ પૂજા ઘણા જ પ્રેમભાવથી કરી, તેમના લલાટમાં ચંદન ચર્ચ્યું, એક એક ફૂલ હાર પહેરાવ્યો, તે રીતે દરબારોની પૂજા કરી, બધા પાર્ષદોની પણ પૂજા કરી, સહુને એક એક ફૂલ હાર પહેરાવ્યો, વાજિંત્રો વગાડીને શ્રીહરિની આરતી કરી. ગામધણી દરબાર હતા તે પણ શ્રીની પૂજા કરવા આવ્યા. તેમણે કેસર મેળવેલું ચંદન લલાટમાં ચર્ચ્યું, વચ્ચે કુંકુમનો ચાંદલો કર્યો અને પુષ્પનો હાર પહેરાવ્યો, બાજુબંધ બાંધ્યા, તોરા ધરાવ્યા, કાનમાં ગુચ્છ ઘોસ્યા. જેટલા સંતોને વર્ણિઓ હતા, જેટલા દરબારો ને પાર્ષદો હતા તે બધાની પણ પૂજા કરી, સહુને એક એક ફૂલનો હાર પહેરાવ્યો, પછી આરતી ઉતારી શ્રીહરિની નખથી શિખા પર્યંતની મૂર્તિ હૃદયમાં ધારી લીધી, શ્રીહરિના ચરણકમળોને દરબારે પોતાની છાતી ઉપર ચાંપ્યા. જ્યારે બધા હરિભક્તોની પૂજા કરી ત્યારે શ્રીહરિ ચાલવા માટે તૈયાર થયા. શ્રીહરિ આવીને અશ્વ ઉપર બેઠા, છડીદાર છડી બોલી રહ્યા હતા, સાથે બધા દરબારો ઘોડેસવાર થયા. તે વેળાએ વાજિંત્રો વાગવા લાગ્યા. શ્રીહરિની આગળના ભાગમાં ડંકા વાગતા હતા ત્યારે બધી સવારી અત્યંત ભવ્ય લાગતી હતી. ગામના લોકો એકદમ દોડતા આવ્યા. શ્રીહરિની મૂર્તિના દર્શન કરતા જ તેમના ચિત્ત મૂર્તિમાં ચોરાઈ ગયા, ચોંટી ગયા. સહુ શ્રીફળ લઈને પગે લાગતા હતા. તે સમયે શ્રીહરિની મૂર્તિ અતિશય છટાદાર લાગતી હતી. શ્રીહરિના સ્વરૂપ ઉપર બધો સોનેરી સાજ સજેલો હતો, તે રીતે અશ્વને પણ સારી રીતે શણગાર્યો હતો. શ્રીહરિ રાજમાર્ગ પર ચાલ્યા ત્યારે ગામની બધી નારીઓ શ્રીહરિને વધાવવા માટે આવી. તેઓ મૂર્તિના થાળ ભરી ભરીને લાવી અને આનંદ પામીને શ્રીહરિને વધાવવા લાગી. શ્રીહરિના મસ્તક પર છત્ર બિરાજતું હતું.
તેના ઉપર સોનાનો કળશ શોભી રહ્યો હતો. બંને બાજુએ ચામર વિંજાઈ રહ્યા હતા. હરિભક્તો ઉત્સાહથી કીર્તન ગાતા હતા અને ચારે બાજુ ગુલાલ ઉડાડતા હતા. તેનાથી બધું આકાશ લાલ દેખાતું હતું. ભવ્ય શોભા સંપન્ન શ્રીહરિ ગામની બહાર આવ્યા ને ત્યાં ગામના અપરંપાર લોકો પાછળ પાછળ આવ્યા. શ્રીહરિએ થોડા દૂર જઈને લોકોને પાછા વાળ્યા. શ્રીહરિ મૂળીને માર્ગે આગળ વધ્યા ત્યારે ગામના બધા લોકો શોકાતુર થઈ ભોગાવો નદીને કિનારે મૂળીમાં શ્રીહરિ આવ્યા. નદીની પાસે રહેલા શહેરને દેખીને શ્રીહરિ ઘણા પ્રસન્ન થયા. જેવું ગઢપુર શહેર છે તેવી જ આ મૂળી શહેરની બાંધણી છે. તેવી રીતે શ્રીહરિએ વારંવાર ચોતરફ નજર ફેરવી ફેરવીને બધું જોયું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠ પૂર્વમાં શ્રીહરિ ભદ્રેશીથી પરમારોની ટિકર થઈને મૂળી પધાર્યા. એ નામે 31મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. બધા ભક્તોને નાની ટકોર. આપણે કાયમ મંતવ્ય લખીએ છીએ. આજથી ફરીવાર બધા ભક્તો મંતવ્ય જરૂરથી લખજો. પૂજ્ય ગુરુજી પધાર્યા. આપણે આપણા જીવનને એકાદ પગલું આગળ વધી મજબૂત કરીએ. મંતવ્ય જે ન લખતા હોય એ લખજો. કથા જે નિયમિત ન સાંભળતા હોય નિયમિત સાંભળજો. ફરીવાર પૂજ્યપાદ ગુરુજી જ્યારે પધારે, જે દર્શન કરવા ન આવી શક્યા હોય તે ફરીવાર આવી શકો એવું કોઈ અત્યારથી આયોજન કરજો, સંકલ્પ કરજો. તો બધા ભક્તો જરૂરથી મંતવ્ય લખજો. ગુરુજી ખૂબ રાજી થયા હતા આ મંતવ્યની સિસ્ટમ જાણીને સાંભળીને. તો તમે બધા ભક્તો મંતવ્ય લખજો. બધાને જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.